حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم، بسم الله الرحمن الرحيم، أياما معدودات، فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام أخر، وعلى الذين يطيقونه فدية طعام مسكين، فمن تطوع خيرا فهو خير له، وأن تصوموا خير لكم إن كنتم تعلمون. صلوات بر محمد وآل محمد. خداوند عالمنی مہمانینی بیچی رات مؤمنونی خدمت ماں قرآن مجیدنی تلاوت کروانو جو شرف حاصل تھیو، آج جی آیت نی میں تمہاری سامنے تلاوت کری سورہ بقرانی آیت نمبر 7-4 انشاءاللہ اکراؤں پر پن جلدی تھی آوی جاسے آیت کہ گئی کالے جی آیت روزہ نا بارا ماں اپنے بیان کہی رہا کہ خدای کیدو چھے کہ اے مؤمنو خدای روزہ تمہارا اوپر ایج ریتے واجب کہی رہا جی ریتنا تمہاری پہلانا لوکو پر واجب کہی رہا تھا. ایج آیتنا بادواری آیت انو چھ کنٹینیو چھے کہ انہیں اندر خدا فرماوے چھے ایام معدودات. آیتنا ترجمو ہمارا استاد ایک الگ ریتے پیش کرے کہ چھے کیا ریک کوئی بالک نے کوئی سخت کام આપવું હોય તો પેલા સમજાવવો પડે, મનાવવો પડે, જરાક તૈયારી કરવી પડે, પછી એક કામ એને સોંપાય. એકદમથી મોટી જવાબદારી સામેવાળાને આપી દેશો કદાચ શોકે થઈ જાય. ખુદાવંદે આલમ પણ કેવી રીતના સમજાવીને આપણને રોઝા જેવી ઈબાદત કરવાની ભલામણ કરે છે. યા અયુહલ્લઝીના આમનો કેવા સારા શબ્દો વડે ખુદા યાદ કરે છે. એ ઈમાન લાવવા વાળાઓ કુતિબા અલયકુમ સિયામ, રોઝા તમારા ઉપર વાજિબ થયા. કમા કુતિબા અલલઝીના મિન કબલકુમ, જેવી રીતના તમારી પહેલાના લોકો ઉપર વાજિબ થયા હતા. શું ફાયદો છે એનાથી? લઅલકુમ તતકુન, તમારી અંદર તકવા આવી જશે. ત્યારબાદ હજી ખુદા એક બુઝુર્ગ કેમ દયાભાવથી નાના બાળકને સમજાવતું હોય, એક નોજવાનને કેવી રીતના પ્યારથી સમજાવવામાં આવતું હોય, એવી રીતના ખુદાનો લહેજો તમે જુઓ. આયત તમારી સામે છે, અયામમ માદુદાત, થોડાક દિવસની વાત છે, 29 કે 30 દિવસ. ફમન કાન મિનકુમ મરીઝન, પણ જો તમારામાંથી કોઈ બીમાર હોય, અવ અલા સફરિન, અથવા તો મુસાફરીમાં હોય, ફઇદ્દતુમ મિન અયામિન ઉખર, તમે કઝા કરી લેજો. એ લોકો માટે જરૂરી નથી. આજે અહકામ અને મસાઇલની અંદર હું બયાન કરીશ કોના ઉપર રોઝા વાજિબ નથી. વઅલલઝીના યુતીકુનહુ ફિદયતુન તઆમુ મિસ્કિન, જે લોકો માટે રોઝો રાખવો અત્યંત મુશ્કિલ હોય, સખ્ત હોય, એ લોકોને જોઈએ કે તેઓ મિસ્કિનોને ફિદ્યો આપે, કફારો આપે, અનાજ આપે. જે આપવાનું હોય આપણે અહકામ અને મસાઇલમાં ચર્ચા કરશું. ફમન તતવવા ખૈરન ફહુવા ખૈરુન લા, જે કોઈ સારા કામો કરે તો એના માટે બહેતર છે. વઅન તસુમુ ખૈરુન લકુમ, જો તમે રોઝા રાખો તો એ તમારા માટે બહેતર છે. ઇન કુંતુમ તઅલમુન, જો તમે જાણતા હોય. આવા અંદાજથી પ્યાર ભરા લહેજામાં ખુદાવંદ આલમ પોતાના બંદાઓને આવી રીતના રોઝાનો હુકમ આપે છે. રોઝા અને રમઝાન મહિનો આપણા માટે ફઝીલત છે, જે ગઈકાલે આપણે બયાન કર્યા. જ્યારે આ રોઝા વાજિબ થયા ને નવા નવા, હિજરી સન 2 ની અંદર મદીનામાં વાજિબ થયા, મક્કાની અંદર રોઝા વાજિબ
નહોતા મદીનાની અંદર વાજિબ થયા. જ્યારે શરૂઆતના દિવસોમાં વાજિબ થયા, શરૂઆતના વર્ષોમાં, તો ત્યારે રોઝાનો હુકમ જરાક સખ્ત હતો, જરાક ડિફિસિલ હતો. અત્યારની જેવા આસાન અને ફાસિલ અહેકામ નથી, આ પણ આપણને ડિફિસિલ લાગે છે. પણ કદર થશે ક્યારે? જ્યારે જોઈએ કે જ્યારે કુરાન નાઝિલ થયું, રોઝાનો હુકમ હજી પહેલી ફેરે આવ્યો, ત્યારે જો કેવી રીતના અહેકામ હતા, ત્યારે મસલો એ હતો કે આખો રમઝાન મહિનો પોતાની ઝૌજા સાથે સંબંધ બાંધવો હરામ હતું, ખુદાનો હુકમ હતો. આખો રમઝાન મહિનો ઇલ્ફો એત્ર સેપારે, આ એક હુકમ હતો ખુદાનો. બીજો મસલો એ હતો કે રમઝાન મહિનાની અંદર આપણે રોઝો રાખી લીધા, ઇફતાર ક્યારે કરીએ? મગરીબના સમયે. મગરીબ પછી આપણને ખાવા પીવાની રજા ક્યાર સુધી હતી? મગરીબના ટાઈમથી લઈ જ્યાં સુધી તમે સુઓ ત્યાં સુધી. મતલબ શું? એટલે ઇફતારનો સમય થાય આજે 6 વાગે. તમે ઇફતાર કરી લીધા, 8 વાગ્યામાં તમે સુઈ ગયા, 12 વાગે તમને ભૂખ લાગી, તમે ઉઠ્યા, તો તમને ખાવાની રજા નહોતી. ઇફતાર બાદ સુવા મોર જે કઈ ખાવું હોય ખાઈ લો, સુઈ ગયા એટલે પૂરું થઈ ગયું. હવે ભૂખ્યા રહ્યું ક્યાર સુધી? આખો દિવસ રોઝો રે, કાલે ઇફતારના ટાઈમે મળશું પાછા. હુકમ ઈ હતો, મસલો ઈ હતો. તારીખની અંદર મળે છે કે આ રીતનો મસલો. તો પણ મુસલમાનો જો રસૂલે ખુદાની સામે એટલા તસ્લીમ હતા કે આ રીતના રોઝા રાખતા. તારીખમાં એક શખ્સિયત મળે છે જેનું નામ છે મુતઅમ ઇબ્ને જુબૈર. રસૂલે ખુદાનો સહાબી, કમઝોર, નબળો પાતળો હતો, એમ છતાંય રોઝા રાખતો હતો. કમઝોરીને બહાનું નહોતો બનાવતો રોઝો ના રાખવા માટે. નબળો હતો, ફેબલ હતો, તો પણ રોઝા રાખતો. એક વખત આખો દિવસ રોઝો રાખી ઇફતારના સમયે ઘરે આવે છે, એની ઝૌજાને કહે છે કે ઇફતાર માટે પકાવો, કઈ બનાવો. એની ઝૌજા કઈ પકાવે છે, એટલી વારમાં આ એટલો થાકેલો હતો ઇફતાર કરવા મોરત સુઈ ગયો. થોડી વાર પછી ની આંખ ખુલે છે, ઉઠ્યા બાદ મસલો શું કહે છે? તમે જો સખ્તી ની હદ તમે જુઓ, આવી રીતના એને કન્ટિન્યુ કર્યું, ના ખાધું, એને ઇફતાર ના કર્યો, રાતના ઉઠ્યો ઇફતાર ના કર્યો, બીજા દિવસે એમને રોઝો રાખે છે. રોઝાની હાલતમાં જંગે ખંદક નજદીક હતી. રસૂલે ખુદાનો હુકમ, એ લોકો જાઓ ખંદક ખોદો મદીનાની નજદીક. મુસલમાનો જાતા રોઝા રાખીને, અમુક લોકો પેટ ઉપર પથ્થર બાંધીને, કેમ પેટ ભરેલું લાગે, તાકાત લાગે ને આપણે કઈ કામ કરી શકીએ, આ માણસ જાય છે ખંદક ખોદે છે. એક તો નબળો પાતળો માણસ, કમઝોર માણસ, રોઝો રાખ્યો, એ પણ ઇફતાર ના કર્યો, બીજો રોઝો, અને ત્યારબાદ હવે ખંદક ખોદવાની છે. તો પણ ખંદક ખોદતા ખોદતા બેહોશ થઈ જાય છે. રસૂલલ્લાહને એની પર દયા આવે છે. અને એ સમયે જ્યારે રસૂલના દિલમાં જરાક રહેમ આવ્યો, એના ઉપર દયા આવી, ખુદાવંદે આલમે પણ આ હુકમ લિમિટમાં રાખ્યો હતો, ખુદાએ આયત નાઝિલ કરી. આયત નંબર 7 અને પછીની જે આયત છે, ખુદાવંદે આલમે આ આયત નાઝિલ કરી. આખી આયત તો આપણે નહીં પડશું, ઘણી બધી ચર્ચા છે એની અંદર. ફકત આ ચીજ, ઉહિલ્લ લકુમ લૈલતસ સિયામી અરફસુ ઇલા નિસાઇકુમ, એ લોકો તમારા માટે હલાલ છે તમારી ઔરતો સાથે સંબંધ બાંધવો રમઝાન મહિનાની અંદર. સારું થયું હુકમ આવી ગયો. અત્યારે આપણને આ હુકમ લાગુ પડે છે, ઓલો હુકમ નહીં. હુન્ના લિબાસુલ લકુમ વ અંતુમ લિબાસુલ લહુન્ના. કેટલા પુરુષ છે, હસબન્ડ અને વાઇફ, ઔરત અને ધણી, કેટલા એકબીજાથી પુરુષ છે. કુરાનમાં છે કે તમે એના લિબાસ છો, એ તમારો લિબાસ છે. આપણીથી સૌથી વધારે ચીજ કઈ નજદીક છે? આપણા કપડા. આપણાથી નજદીક ખુદાએ કુરાનમાં ઔરત વિશે, આપણી ઝૌજા વિશે આ રીતના શબ્દો વાપર્યા છે, અલિમલ્લાહુ અન્નકુમ કુન્તુમ તખ્તાનુન અન્ફુસકુમ ફતાબા અલૈકુમ વઅફા અન્કુમ. અને ત્યારબાદ જે આયત છે એની અંદર આગળ,
كُلُوا وَاشْرَبُوا حَتَّى يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ આપણો બીજો મિસાલ આ હતો પેલું ઔરતો વિશે હલાલ થઈ ગયો મસલો અને બીજું તમે ખાઈ શકો છો પી શકો છો ફજરના સમય સુધી મતલબ કે ઇફ્તાર થી લઈ ફજર સુધી આપણે ખાઈ પી શકીએ છીએ આ મસલો અત્યારે આપણને લાગુ પડે છે અર્જ ઈ કરવા માંગુ છું કે અહકામ અને મસાઇલ શરૂઆતમાં જરાક મુશ્કેલ હતા ખુદાવંદે આલમે કારણ કે કયામત સુધી આ દીન આ ધર્મ આ મઝહબ રહેવાનો છે એકદમ આસાન કરીને આપણા માટે પેશ કરી હજી પણ આપણને ડિફિસિલ લાગે છે ને આપણે વાટ જોઈએ છે કે ઇમામ આવે તો હજી આસાન કરશે ના એવું કંઈ નથી આ મસાઇલ આ અહકામ આ દીન જે ખુદાએ રસૂલ મારફત આપણા સુધી મોકલા કયામત સુધી રહેવાના છે અને બધા માટે લાગુ પડવાના છે એક સલવાત પર મુહમ્મદ વા અલી મુહમ્મદ અબે આ તો આપણે તમારી સામે બયાન કરી ગઈકાલે રમઝાન મહિનાની અઝમત અને ફઝિલત વિશે બયાન કર્યું આજે ચાહું છું થોડુંક રોઝા વિશે બયાન કરું ખરેખર હક છે માહે મુબારક રમઝાનના રોઝાનો કે શરૂઆતના દિવસોમાં એની ફઝિલત બયાન કરવામાં આવે રોઝા એક એવી ઇબાદત છે કે જેના વિશે રસૂલે ખુદાએ ફરમાયું કે ખુદા પોતે ફરમાવે છે આ હદીસે કુદસી છે ખુદાનો કૌલ કુરાનની સિવાય ખુદા કહે છે કે કુલ્લુ અમલ ઇબ્ને આદમ ફહુવા લહ ગૈર સિયામ હુવા લી વ અના અજઝી બિહ આદમના બની આદમના ઇન્સાનોના તમામ અમાલ પોતાના માટે છે પણ રોઝો એ મારા માટે છે ખુદા કહે છે અને હું પોતે એની જઝા આપીશ અથવા તો બીજો તરજુમો એ થાય કે હું પોતે એનો બદલો છું રોઝા રાખવાથી ખુદ ખુદા બંદાનો થઈ જાય છે ખુદા આપણો થઈ જાય પછી આપણને શું ખપે પછી આપણને બીજું વધારે શું જોઈએ છે ખુદાવંદે આલમ કહે છે હું રોઝાની જઝા છું રોઝા શા માટે વાજિબ કરવામાં આવ્યા આખી એક એની ચર્ચા અને બહેસ છે કિતાબોની અંદર કે રોઝાની ફિલોસોફી રોઝાની પાછળ શું હિકમત છુપાયેલી છે શું એવું છે કે ખુદાના ખજાનામાં કંઈક કમી આવી ગઈ રિસ્કો રોઝીમાં ખુદાની પાસે જે કંઈ છે એમાં ઘટાડો આવી ગયો એટલે બંદાઓને કહે છે તમે ખાઓ પીઓ નહીં જેથી મારે ઇકોનોમી થાય ખુદા એમ તો નથી વિચારતો ને ખુદાના ખજાનામાં તો કોઈ કમી નથી ખુદા પોતાના ફાયદા માટે તો રોઝા નથી રખાવતો આ રોઝાની પાછળ કંઈક હિકમત છે કંઈક મસલેહત છે રૂહાની ફાયદા પણ છે ને જિસ્માની ફાયદા પણ છે સામાજિક ફાયદા છે અને પોતાના અંગત ફાયદા પણ છે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ ફરમાવે છે ઇલ્લતુ ફિસ સિયામ લિયસ્તવી બિહિલ ગની વલ ફકીર એક હિકમત આ છે રોઝાની કે રોઝાની હાલતમાં ગરીબ અને ફકીર અને ગની અને માલદાર બધા સરખા થઈ જાય છે દિવસના ભાગમાં જેની પાસે ખાવા પીવાનું છે એ પણ ભૂખો છે જેની પાસે નથી એ પણ ભૂખો છે જે માલદાર છે એ પણ ભૂખ અને પ્યાસને સહન કરે છે જે ફકીર છે એ પણ ભૂખ અને પ્યાસને સહન કરે છે બંને એગાલ થઈ જાય છે એગાલિતે આવી જાય છે આ ઇસ્લામ બતાવવા માંગે છે કે માલદાર લોકોને પણ ખબર પડે ભૂખ કોને કહેવાય પ્યાસ કોને કહેવાય આ બધું આવા યુરોપ જેવા દેશમાં રહીને સમજવું થોડુંક મુશ્કેલ બની જાય અંતર ગરીબી કોને કહેવાય ફક્ર અને ફાકા કોને કહેવાય એ બધાને સમજમાં ના આવે કારણ કે આપણા પેટ ભરેલા છે આપણા બદન ઉપર સારા કપડાં છે આપણા ખીચા ભરેલા છે આપણા ઘર પાકા અને મજબૂત છે આપણા બાલ બચ્ચાઓ સારું ખાય છે સારું પીવે છે અને સારી રીતના રહે છે એમને સારી સુવિધાઓ મળે છે ભણવાની મેડિકલની બધી ચીજો મળે છે પણ જેની પાસે આ બધું ના હોય જે માણસની સામે પોતાના બાલ બચ્ચા ભૂખા હોય એ માણસના દિલની હાલત શું હોય માણસ વિચાર કરે છે એવા લોકો આ દુનિયામાં આપણા ભાઈઓ મુમિનો મુસલમાનો અને બીજા ઇન્સાનો કે જેઓ રાતના ભૂખા સુઈ જાય છે ખાવાનું એમને નસીબ નથી થતું એ લોકોની ભૂખને યાદ કરીએ
ખુદાએ આપણને કઈ આપ્યું છે તો આપણે આપીએ ઈ લોકોની તકલીફનો અહેસાસ થાય ખુદાએ રોઝા વાજિબ કર્યા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ઝની અને ફકીર બંને બરાબર થઈ જાય રોઝાના ફાયદાઓમાંથી ફાયદા એ છે કે દુનિયામાં પણ ફાયદો અને આખરતમાં પણ ફાયદો એક હદીસ તમારી સામે બયાન કરું રસૂલે ખુદાની આ હદીસ ઇન્ન લિલ જન્નતે બાબન યુદઆ અર-રૈયાન જન્નતના ઘણા બધા દરવાજા છે એમાંથી એક દરવાજો ઈ છે જેનું નામ છે રૈયાન રૈયાન અરબી શબ્દ છે ઘણા લોકોનું નામ પણ હોય રૈયાન રૈયાન ઇબ્ને શહીબ રાયાન નહીં રૈયાન રૈયાન અરબીમાં એને કહેવાય કે જેને બરાબર પાણી પી લીધું હોય અને સેરાબ થઈ ગયો હોય ઘણી વખત ઇન્સાનને એકદમ પ્યાસ લાગે જોરાતી પ્યાસ બે ગ્લાસ ઠંડુ પાણી મળી જાય કેવું સારું આપણને અહેસાસ થાય એને કહેવાય રૈયાન સેરાબ થઈ ગયેલો જન્નતના આ દરવાજાનું નામ છે અર-રૈયાન એટલે સેરાબ થયેલો દરવાજો લા યદખુલ મિનહુ ઇલ્લા સાઇમૂન આ દરવાજાથી ફકત રોઝેદાર લોકોને પસાર કરવામાં આવશે ફકત રોઝેદારોને આ દરવાજેથી જન્નતમાં જવા મળશે મરહૂમ શેખ સદુક આ હદીસની નીચે એક પોઈન્ટ લખે છે એક રોમાર્ક એક નોટ લખે છે કે છે કે માની લખબાર એમની કિતાબ છે શેખ સદુક લખે છે કે શા માટે આ બાબને આ દરવાજાને રૈયાન કહેવામાં આવ્યું કે સેરાબ થયેલો પ્યાસનું કોંત્ર છે રૈયાન સ્વાફનું કોંત્ર છે રૈયાન પ્યાસો અને રૈયાન શા માટે આ દરવાજાને રૈયાન કહેવામાં આવ્યું કારણ કે રોઝેદાર જ્યારે રોઝો રાખે ત્યારે બે ચીજ એને સહન કરવાની હોય એક ભૂખ અને બીજું પ્યાસ બેમાંથી કયું વધારે જોરાતું સેની શિદ્દત વધારે હોય ભૂખ કરતા પ્યાસની શિદ્દત ઇન્સાન જમવાનું દિવસમાં ત્રણ ફેરે ખાય પણ પાણી સાત આઠ દસ વખત પીતો હોય કરબલાના મેદાનમાં ત્રણ દિવસ લોકો ભૂખ્યા પણ હતા અને પ્યાસા પણ હતા પણ વધારે શું શદીદ હતું એમની પ્યાસ એમના ખેમામાંથી અલ અતશ નો અવાજ આવતો હતો એટલે કે પ્યાસ અલ જુ એટલે ભૂખ નો અવાજ નતો આવતો બલકે પ્યાસ પ્યાસની શિદ્દત વધારે હોય ખુદાવંદ આલમ રોઝેદારોને જન્નતના આ દરવાજાથી દાખલ કરશે દાખલ થતી વેળા આ લોકો એટલા સેરાબ થઈ જશે કે જન્નતમાં ક્યારે એમને તરસનો અહેસાસ નહીં થાય ક્યારે પ્યાસ નહીં લાગે શેખ સદુકનું આ બયાન રોઝા રાખવાથી રૂહાની ફાયદા આપણા દિલમાં આપણા કલ્બને આપણા વિચારોને આપણી ફિક્રને શું ફાયદા થાય છે રસૂલે ખુદા મિઅરાજમાં ગયા મિઅરાજની અંદર ખુદા સાથે ગુફ્તગુ કરી ઘણા સવાલો કર્યા ખુદાથી અને ખુદાએ જવાબ આપ્યા ખુદાએ પણ અમુક સવાલ કર્યા છે રસૂલથી અને રસૂલ જવાબ આપે છે ગુફ્તગુ એક કોન્વર્સેશન થાય છે મિઅરાજની સફરમાં એક સવાલ રસૂલે ખુદાનો આ હતો કે ખુદાયા મા મિરાસુ સૌમ રોજા કઈ ચીજને ઇન્સાનમાં લઈ આવે છે રોઝા ઇન્સાનની અંદર શું મૂકીને જાય છે મિરાસ વારસાથી બન્યું છે કોઈ વડીલ ગુજરી જાય તો આપણે કહીએ ને શું મૂકીને ગયા શું વારસામાં મૂકીને ગયા રોઝાનો વારસો શું છે રોઝો શું મૂકીને જાય છે ઇન્સાનના દિલમાં ખુદા જવાબમાં કહે છે અસૌમ યુરિસુલ હિકમા રોઝો ઇન્સાનના અંદર હિકમતને લઈને આવે છે હિકમત સમજ શક્તિ હિકમત ભરી વાતો હિકમતનો આપણે ગુજરાતીમાં કે ફ્રેન્ચીમાં એક્ઝેક્ટ તર્જુમો ના થઈ શકે હિકમત અરબીનો એવો શબ્દ છે કુરાનમાં છે ને જેને ખુદા હિકમત આપે ફકદ ઉતિયા ખૈરન કસીરા એને ખૈર કસીર આપવામાં આવ્યું રોઝો હિકમતને લઈને આવે છે વલ હિકમત તુરિસુલ મારિફા જો હિકમત આવી ગઈ ને તો સાથોસાથ મારિફત પણ આવી જાય છે વલ મારિફત તુરિસુલ યકીન જો મારિફત આવી ગઈ તો ઇન્સાનના દિલમાં યકીન પણ આવી જાય ઘણી બધી મુશ્કેલીઓ એના કારણે છે કે ઇન્સાનના દિલમાં યકીન નથી ફઇઝ સ્તયકન અલ અબ્દ લા યુબાલી કૈફા અસબહ બિઉસરિન ઔ બિયુસરિન જો બંદાના દિલમાં યકીન આવી ગયું તો હવે બંદાને ફિકર નથી કે એ કેવી રીતના પોતાની જિંદગી પસાર કરે મુશ્કેલીમાં કે આસાનીમાં
દિલમાં યકીન છે તો પછી મુશ્કેલ મુશ્કેલ નથી રહેતી અને આસાની આસાની નથી રહેતી. આજ રોઝાના રૂહાની ફાયદાઓ અને આજની બયાન કરવાની છેલ્લી હદીસ. ઇન્શાલ્લાહ આવતીકાલથી આપણે મૌઝુની અંદર દાખલ થશું અને મૌઝુ ક્યું છે, કેવી રીતના આપણે આને શ્વાઝીર કર્યા એ પણ આપણે બયાન કરશું. રસૂલે ખુદા પોતાની એક હદીસમાં ફરમાવે છે કે અલૈકા બિસ્સૌમ, તમારા માટે જરૂરી છે કે રોઝા રાખો. ફઇન્નહુ જુન્નતુમ મિનન નાર, રોઝા જહન્નમની આગ સામે સિપર છે. સિપર એટલે ઢાલ. મેદાની જંગની અંદર તલવારનો ઘા જ્યારે આવતો હોય, એક ચીજ લોઢાની આડે રાખી દે કે જે તલવારના ઘાને રોકી લે, એની કહેવાય સિપર. જહન્નમથી બચવું હોય તો રોઝા આ સિપર અને ઢાલનું કામ કરે છે. ત્યારબાદ રસૂલનો જુમલો જેને બયાન કરવાનો મારો મકસદ હતો, વઇનિસ્તતઅત અયતિયકલ મૌત વબતનુકા જાઇ ફફઅલ, જો તું એમ કરી શકતો હોય કે જ્યારે તને મૌત આવે તો એવી હાલતમાં કે તારું પેટ ખાલી હોય, જો તારા હાથમાં આ કામ હોય. રાવીને કહે છે રસૂલે ખુદા, જો તારા હાથમાં આ કામ હોય કે મૌત આવવા સમયે તારું પેટ ખાલી હોય તો તું એ કામ કરજે. તું કોશિશ એ કર કે મરવા ટાણે તારું પેટ ખાલી હોય અથવા રોઝાની હાલતમાં હોય. કેટલી ખુશકિસ્મતીની વાત કહેવાય કે ઇન્સાન અલ્લાહની મુલાકાતે જાય, ઇન્સાનને મોત આવે, જિંદગીનો છેલ્લો શ્વાસ લે ત્યારે રોઝાની હાલતમાં હોય. આવું તો ભાગ્ય જ કોકને નસીબ થાય. હતા તારીખમાં અમુક લોકો કે જેમના દિલની તમન્ના હતી કે ખુદાયા મને મોત આવે તો રોઝાની હાલતમાં હું તારી સાથે મુલાકાત કરવા માટે આવું, અને એ લોકોની દુઆ અને તમન્ના પૂરી પણ થઈ. અમીરુલ મુમિનીનના ભાઈ જનાબે જાફરે તૈયાર, જનાબે જાફરે તૈયાર કે જેઓ જંગે મૌતાની અંદર શહીદ થયા, જંગ કરતા કરતા જખમી થાય છે, જખમી થઈને જમીન ઉપર આવ્યા, ગુલામીના માટે પાણી લાવે છે કે લ્યો તમે પાણી પીઓ, તમે જખમી થઈ ગયા, ઘણું લોહી તમારા બદનથી નીકળી ગયું. કે છે ના, હું તો રોઝાથી છું, મેં રોઝો રાખ્યો છે. કે છે જખમી થઈ ગયા છો, હવે તો પી લો, રોઝો છોડી નાખો. કે છે ના, વર્ષોથી મારી તમન્ના હતી કે રોઝાની હાલતમાં મને મોત આવે. જો ઇફતારના સમય સુધી જીવતો હઈશ તો પાણી પીશ, નહીતર જઈને આબે કૌસરથી હું સેરાબ થઈશ. આ એમની તમન્ના હતી, અને ઇફતારના સમય સુધી તેઓ જીવતા ના રહ્યા, શહીદ થઈ જાય છે ને રોઝાની હાલતમાં તેઓ આ દુનિયાથી ગયા. એક ખાતૂન છે, એક મુકદ્દસ અને પાક બીબી છે, જનાબે નફીસા ખાતૂન, ઇમામ હસનની ઔલાદમાંથી છે, જેમની કબર અત્યારે મિસ્રની અંદર ઇજિપ્તમાં છે, એમનું હરમ છે, ગુંબદ છે, બારગાહ છે, લોકો ઝિયારત માટે જાય. જનાબે નફીસા ખાતૂન એટલા પાક અને પવિત્ર બીબી હતા, એટલા મુકદ્દસ હતા કે ખુદ એ બીબીની જાતથી અમુક કરામાત અને મોજીઝા જાહેર થતા. એક નાબીના છોકરી છે, નાબીના દીકરી, એની આંખોમાં રોશની નથી, જોઈ નથી શકતી. આવે છે જનાબે નફીસા ખાતૂન, જ્યારે નમાઝના સમયે વુઝુ કરે છે, એના વુઝુના પાણીને લઈ પોતાની આંખમાં લગાડે છે, શફા મળી જાય છે. એટલી મુકદ્દસ અને પાક હસ્તી છે ઇમામ હસનની ઔલાદમાંથી. પોતાની જિંદગીમાં એમણે 6000 કુરાન ખતમ કર્યા છે. આપણે વર્ષમાં એક વખત, એ પણ રમઝાન મહિનામાં એક ફેરે માંડ માંડ એક કુરાન ખતમ થાય છે. આ બીબીએ વર્ષની અંદર નહીં, આખી જિંદગીમાં 6000 કુરાન ખતમ કર્યા. એટલા નેક હતા, એટલા પાકુ પાકીઝા હતા, દાઇમુસ સિયામ હતા, હંમેશા રોઝાની હાલતમાં રહેતા. એમની તમન્ના આ હતી કે રોઝાની હાલતમાં એમને મોત આવે. એમની ખાદિમા ઝૈનબ બિન્ત જહીશ બયાન કરે છે કે એક દિવસ રમઝાન મહિનામાં એમની હાલત બગડે છે, તબિયત ખરાબ થાય છે, પાણી લઈને આવે છે કે લ્યો તમે પાણી પીઓ, તમારી હાલત બહુ ખરાબ છે. એવું લાગતું હતું કે બસ સકરાતની હાલતમાં છે ને રૂહ નીકળી જશે. કે છે ના, હું પાણી નહીં પીઉં, વર્ષોથી મારી તમન્ના છે કે હું રોઝાની હાલતમાં દુનિયાથી જાઉં, અત્યારે એ વખત આવ્યો છે ને હું પાણી પી લઉં. ના, કુરાન મજીદ ખોલે છે, પોતે મરવા સમયે પોતે તિલાવત શરૂ કરે છે.
નહીતર મરણ પથારી બીજા લોક તિલાવત કરતા હોય એના માટે. આ ઔરત પોતે કુરાન ખોલીને તિલાવત કરે છે. સૂરે અનઆમની આયત પડતા પડતા જન્નતના બારામાં જે આયત છે, દારે સલામ ત્યાં આવીને સ્ટોપ થાય છે અને એમને રૂહ બદનથી જુદા થઈ જાય છે. કેટલી ખુશકિસ્મતીની વાત, રમઝાન મહિનો રોઝાની હાલતમાં કુરાન પડતા પડતા આ દુનિયાથી જાય છે. રોઝા આ ચીજ છે, આ ઇબાદત છે, જેની પાસે આ ઇબાદતની મારિફત આવી જાય, આ ઇબાદતની લજ્જત મહેસૂસ થઈ જાય, ક્યારે રોઝાથી એને કંટાળો નહીં આવે, રોઝાથી ફરાર નહીં કરે, બલ્કે રોઝા જેવી ઇબાદતથી ઇશ્ક કરશે અને ખુશી ખુશી આ ઇબાદતને અંજામ આપશે. ખુદાની બારગાહમાં દુઆ છે પરવરદિગારા, અમોને મારિફતની સાથે આ મહિનાના રોઝા રાખવાની નેક તૌફીક અતા ફરમાવ. બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા.